હે વેલકમ ટુ જીપીએસસી ઓનલી જીપીએસસી ભવ્ય સ્વાગત છે અત્યારે સરસ મજાની એડવર્ટાઇઝમેન્ટ આવી ગઈ છે ઘણા વિદ્યાર્થીઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તો તેમના માટે ખુશખબરી છે અને સ્નાતક વિદ્યાર્થીઓ માટે તો ખાસ કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન ઓફિસર અને મામલતદારની ભરતી આવી ગઈ છે તો તેના વિશેની આપણી સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને મળી રહેશે શું માગ્યું છે એક્ઝામ કઈ રીતના લેવામાં આવશે ફાઇનલ સિલેક્શન શું થશે તમારે ગ્રેજ્યુએશન છો તો તમે ફોર્મ ભરી શકો છો કે નહીં વયમર્યાદા શું છે એક્ઝામ ફી શું છે ઘણે તમારા જે બી ક્વેશ્ચન છે તે બધા તમને અહીંયા મળી રહેશે તો શરૂ કરીએ છીએ તો સૌ પ્રથમ અહીંયા તમે જોઈ શકો છો ફોર્મ ભરવાની તારીખ તે પંદર નવ બે હજાર અઢારના એક કલાકથી બપોરના એક વાગ્યાથી શરૂ થઈ ગઈ છે તો એક દસ બે હજાર અઢાર સુધી તમારે ફોર્મ ભરી શકશે અને તે પણ બાર વાગ્યા સુધી નહીં રાત્રિના પરંતુ બપોરના એક વાગ્યા સુધી જ તમે ફોર્મ ભરી શકશો તો તે તમારે ખાસ જોવાનું રહેશે પછી પહેલી ટેસ્ટ તમારી સ્ક્રીનિંગ ટેસ્ટ હશે સોળ બાર બે હજાર અઢારના રોજ પહેલી ટેસ્ટ તમારી રાખવામાં આવશે સ્ક્રીનિંગ ટેસ્ટ પ્રાથમિક કસોટી જે ફક્ત તમારે ક્વોલિફાય કરવાની રહેશે એટલે કે જો તમે તેમાં પાસ થઈને તમે મેરિટમાં આવી ગયા તો તમે આગળ બીજી ટેસ્ટમાં લઈ જઈ શકશો મુખ્ય લેખિત પરીક્ષા તમે આપી શકશો અને જે પ્રથમ ટેસ્ટ છે તેનું ફાઇનલ મેરિટમાં નહીં ગણાય માર્ક્સ એટલે તે તમારે ખાલી મેરિટમાં પાસ આવવા માટે જ પાસ કરવી પડશે તો પહેલી જે સ્ક્રીનિંગ ટેસ્ટ છે તે સોળ બારે છે પછી આગળ તેનું પરિણામ તો સંભવિત ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં આવશે અને પછી આગળ જે બીજી એક્ઝામ છે મુખ્ય લેખિત પરીક્ષા તે સત્યાવીસ ચાર અને અઠ્યાવીસ ચાર બે હજાર અઢારના રોજ લેવામાં આવશે જેનું પરિણામ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં છેક આવશે તો આ રીતે પૂરું એક વર્ષનો આખું ચાલશે શેડ્યુલ હવે ભરતી વિશે આપણે થોડીક વધારે માહિતી મેળવી લઈએ તો નાયબ સેક્શન અધિકારી જે સચિવાલય છે તેમાં ટોટલ એકસો સિત્યાસી ભરતી આવી છે કેટેગરી વાઇઝ અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો પછી નાયબ સેક્શન અધિકારી જીપીએસસી તેમાં ઓગણીસ જગ્યાઓ છે અહીંયા કેટેગરી વાઇઝ અલગ અલગ આપેલી છે પછી નાયબ સેક્શન અધિકારી વિધાનસભા તેમાં ટોટલ છ છે કેટેગરી વાઇઝ અલગ અલગ છે અને નાયબ મામલતદાર મહેસૂલ વિભાગમાં હોય છે તેમાં બસ્સો છે જગ્યા આ રીતે ટોટલ તમારી ચારસો ને બાર અહીંયા જગ્યા છે કેટેગરી વાઇઝ અહીંયા અલગ અલગ આપેલી છે તમે જોઈ શકો છો હવે આગળ થોડીક વધારે અહીંયા માહિતી મેળવી લઈએ તો નાગરિકત્વ તો ભારતીય હોવા જોઈએ ઉંમર તો કેટલી અહીંયા જોઈએ છીએ અને તેમાં છૂટછાટ કેટલી આપેલી છે તો અરજી લોગ ઇન કરવાની છેલ્લી તારીખ એક દસ બે હજાર અઢાર છે તો તેના રોજ તમારે વીસ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને મેક્સિમમ તો પાત્રીસ વર્ષ તમે પૂર્ણ કરેલા હોવા જોઈએ તેનથી આગળ તમારે હોય તો તમે ફોર્મ ના ભરી શકો ઓકે તો અહીંયા વીસથી પાંત્રીસ વર્ષની તમારી ઉંમર મર્યાદા હોવી જોઈએ અને ઉંમરમાં છૂટછાટ આપેલી છે કેટેગરી વાઇઝ અલગ અલગ છે આગળ હવે આગળ જઈએ છીએ તો લાયકાત શું માગી છે આમાં તો લાયકાત એટલી માગી છે કે કોઈ પણ તમે સ્નાતક હોવા જોઈએ તમારા જોડે સ્નાતકની પદવી હોય તો તમે આ ફોર્મ ભરી શકો છો હવે તમને થશે કે સર હું છેલ્લા સેમિસ્ટરમાં છું તો હું ફોર્મ ભરી શકું કે ના ભરી શકું છેલ્લા વર્ષમાં છું તો ફોર્મ ભરી શકું કે ના ભરી શકું હા તમે ફોર્મ ભરી શકો છો અહીંયા શું લખ્યું છે પોઈન્ટ નંબર ચાર જુઓ કે અરજીપત્રક સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં ઉમેદવાર વીસ વર્ષ પૂર્ણ થયેલા હોય અને નિયત લાયકાતની પદવી છેલ્લા સેમિસ્ટર વર્ષમાં પરીક્ષામાં ઉપસ્થિત થયેલ હોય અથવા થનાર હોય જેનું પરિણામ તમારે આવે તો પ્રિલિમિનરી પરીક્ષા માટેની અરજી કરી શકો છો પરંતુ જાહેરાતમાં દર્શાવ્યા પ્રમાણે જે તમારી મુખ્ય પરીક્ષા છે માટેની અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં તમે પ્રાપ્ત કરેલું હોવું જોઈએ એટલે તમારે રિઝલ્ટ આવી જવેલું હોવું જોઈએ તમારી એક્ઝામનું જે મુખ્ય પરીક્ષા આવે છે ત્યાં સુધીનું એટલે આ રીતે તમે હોય આમાં તમે ક્રાઇટેરિયામાં ફિલ થાવ તો તમે ફોર્મ ભરી શકો છો વીસ વર્ષ તમારા કમ્પ્લીટ હોવા જોઈએ ફાઇનલ સેમિસ્ટરમાં હોય તો આ રીતે ક્રાઇટેરિયા તમારે ફૂલિપ થાય તો તમે ફોર્મ ભરી શકો છો હવે આગળ જઈએ છીએ કે પગાર ધોરણ તો પગાર ધોરણ આડત્રીસ જીરો નેવું તમને મળશે ફિક્સ વેતન મળશે બે હજાર જે સત્તરનો ઠરાવ ક્રમાંક છે તેના પ્રમાણે અહીંયા આ રીતે તમને અહીંયા પગાર ધોરણ મળશે હવે આગળ તો જાતિનું પ્રમાણપત્ર તે અહીંયા આપેલું છે તે પ્રમાણે તમારે દર્શાવવાનું રહેશે પછી આગળ જઈએ તો સામાન્ય શરતો તે જોઈ લીધે પછી આગળ થોડીક હજી વાત કરીએ તો અરજી કરવાની રીત તો અરજી કરવાની રીતમાં તમારે શું કરવું પડશે તો જીપીએસસી ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન પર જવાનું રહેશે અથવા તો ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓ ઇન પર જઈને તમારે પછી તેમાં એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરીને મોર ડિટેલમાં તમારે આ જે નોટિફિકેશન છે તે તમે જોઈ શકશો અને આ વિડીયોની નીચે હું તેનું નોટિફિકેશન લિંક અને એપ્લાય કરવાની લિંક બંને તમને આપી દઈશ ત્યાંથી તમારે એપ્લાય ઓનલાઈન કરવાનું રહેશે ડીવાયસમને ડેપ્યુટી મામલતદાર ઉપર ક્લિક કરીને એપ્લાય ઓનલાઈન કરવાનું રહેશે ત્યાં આખું પર્સનલ ડિટેલ તમારે ફિલઅપ કરવાની પડશે એજ્યુકેશન ડિટેલ ભરવી પડશે પછી તમારે ફોટો અને સિગ્નેચર તે પણ અપલોડ કરવું પડશે અને ફાઇનલ તમારે કન્ફર્મ એપ્લિકેશન આપીને ફાઇનલ સબમિશન કરવું પડશે અને પછી એપ્લિકેશન નંબર તમારે એસએમએસ અને માં પણ આવી જશે અને તમારે જાતે પણ સેવ કરી દેવું પડશે કેમ કે ગમે ત્યારે તમને જરૂર પડી શકે છે તો આ રીતે પૂરેપૂરી અરજી તમારી કરવાની રહેશે અને ફી તો ફી તમારી બિન અનામત પુરુષ અને મહિલા ઉમેદવાર માટે અરજી ફી એ બે વિકલ્પ છે પોસ્ટ ઓફિસમાં અને ઓનલાઈન સો રૂપિયા ભરવાના રહેશે અને પોસ્ટલ ચાર્જીસ અલગ રહેશે તે એક દસ બે હજાર અઢાર સુધી એક કલાક સુધી તમે ભરી શકો છો તો આ રીતે તમારે ચલણ ભરવું પડશે અને ચલણ ભર્યા પછી તે તમારે સાચવવાનું પણ રહેશે હવે આગળ જઈએ તો પરીક્ષા કેવી રીતના લેવામાં આવશે તો પરીક્ષામાં પહેલું તમારે પઢાવ હશે સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે કે પ્રાથમિક કસોટી તે તમારે હશે બસો ગુણની અને તેના માટે બે કલાકનો સમયગાળો તમને આપવામાં આવશે જેમાં અહીંયા સિલેબસ લખે છે સામાન્ય જ્ઞાન પ્રશ્નપત્ર બસ એટલું લખવામાં આવ્યું છે જેમાં બસો ગુણ છે અને બે કલાકનો સમયગાળો તમને અહીંયા આપ્યો છે સ્ક્રીન ટેસ્ટ તમે પાસ કરશો મેરિટમાં આવી જશો પછી આગળ મુખ્ય લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે હવે જે જગ્યા છે તેના છ ગણા છે તે મુખ્ય લેખિત પરીક્ષામાં આગળ બોલાવવામાં આવશે તો છ ગણામાં તમે આવતા હોય તો જ તમારે અહીંયા આગળ પછી આવી શકશો મુખ્ય લેખિત પરીક્ષામાં હવે મુખ્ય લેખિત પરીક્ષા તે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે પાછળ જે મેરિટ બને છે તેમાં મુખ્ય લેખિત પરીક્ષાના જ માર્ક જોવામાં આવશે તેમાં સ્ક્રીનિંગ ટેસ્ટના માર્ક્સ જોવામાં નહીં આવે તો મુખ્ય લેખિત પરીક્ષામાં ટોટલ ચાર પેપરો રહેશે પહેલું પેપર છે તમારે ગુજરાતીનું તે બારમા કક્ષાનું હશે જેના સો ગુણ હશે ત્રણ કલાકનો સમયગાળો હશે પેપર ટુ હશે અંગ્રેજી તે પણ ઇન્ટરમીડિયેટ કક્ષાનું હશે સો ગુણ હશે ત્રણ કલાકનો સમયગાળો પેપર ત્રણ તે સામાન્ય અભ્યાસ એક હશે જે સ્નાતક કક્ષાનું હશે સો ગુણ હશે ત્રણ કલાકનો સમયગાળો પેપર ચાર સામાન્ય અભ્યાસ બે સ્નાતક કક્ષાનું સો ગુણનું હશે અને ત્રણ કલાકનો સમયગાળો તમને આપવામાં આવશે તો આ રીતે પ્રશ્નપત્ર એક અને પ્રશ્નપત્ર બે એટલે કે ગુજરાતી અને અંગ્રેજીનું પેપર તમારે એ હશે ઇન્ટરમીડિયેટ લેવલનું અને ત્રીજું અને ચોથું તે હશે તમારું સ્નાતક કક્ષાનું હશે તમારે અને આ અહીંયા તમે જોઈ શકો છો કે કેટેગરી વાઇઝ છ ગણા ઉમેદવારોને લેખિત મુખ્ય પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે એટલે કેટેગરી વાઇઝ તમારે ગુણ્યા છ કહી દેવાનું અને ત્યાં તમારું મેરિટમાં આવતું છે તો તમે આગળ મુખ્ય લેખિત પરીક્ષા આપી શકશો તો આ રીતે છે અને સ્ક્રીનિંગ ટેસ્ટમાં તમારે જે પહેલી પ્રાથમિક કસોટી છે તેમાં તમારે ઓ એમાં સીટ આપવામાં આવશે તેમાં એ બી અને ઈ પણ ઓપ્શન આપવામાં આવશે ઈ એટલે કે નોટ એટેન્ડ રહેશે અને આમાં પોઈન્ટ તેત્રીસ તમારે માઇનસ પદ્ધતિ પણ રાખવામાં આવેલી છે હવે આગળ જઈએ છીએ તો પરીક્ષાના કેન્દ્રની વિગત તો પરીક્ષામાં કેન્દ્રની તમારી વિગત છે તો તે તમારે ભરવાની રહેશે પછી ત્યાર પછી પરીક્ષામાં પ્રવેશ તો તે પણ અહીંયા આપેલું છે કે સ્ક્રીનિંગ ટેસ્ટ તમારે હશે પછી આગળ જઈએ તો જે જગ્યા અને સેવાની પસંદગીનો ક્રમ તો તેના માટે ખાસ ઇમ્પોર્ટન્ટ કે પોતાની પસંદગીનો ક્રમ એકવાર તમે દર્શાવી દો પછી તે કાયમી ગણવામાં જ આવશે એટલે તમે ક્રમ આપતા હોય ત્યારે તમારે ધ્યાન રાખવું પડશે પછી પરિણામ તો તેનું આવશે વેબસાઇટમાં જ આવશે પછી તમારી જે નિમણૂંક છે તે પણ મેરિટ અને પ્રેફરન્સ પ્રમાણે આપશે પછી આગળ અગત્ય સૂચનાઓ તો તેમાં પછી અગત્યની સૂચનાઓ ખાસ જોવા જેવી નથી પછી આગળ જઈએ હવે તો અહીંયા તમે જોઈ શકો છો કેટેગરી વાઇઝ જે અલગ અલગ જે રિલેક્સેશન છે તે આ રીતે છે એસસી બીસી એસસી એસટી અને મેલ કેન્ડિડેટ માટે પ્લસ પાંચ વર્ષ વુમન કેન્ડિડેટ માટે પ્લસ પાંચ વર્ષ મેક્સિમમ પિસ્તાળીસ વર્ષ સુધી છે અને જે રિઝર્વ કેટેગરી માટે પ્લસ ટેન વરસ છે અને એક્સ સર્વિસમેન માટે પણ અહીંયા આપેલી છે મેક્સિમમ ફોર્ટી ફાઈવ ઇયર અને ફિઝિકલ ડિસેબલ તો તેના માટે પ્લસ ટેન યર આપેલા છે અને ગવર્મેન્ટ સર્વન્ટ તો નો રિલેક્સેશન ઇન અપર એજ એન ગવર્મેન્ટ સર્વિસ તો આ રીતે અહીંયા આપેલું છે પૂરેપૂરી નોટિફિકેશન તમે અહીંયા જોઈ શકો છો તો આ નોટિફિકેશન હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકો છો અને એપ્લાય ઓનલાઈનની લિંક પણ હું તમને નીચે આપી દઈશ ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો તો બહુ જ સરસ મજાના સમાચાર છે વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે ફોર્મ ભરી દો અને સરસ મજાની તૈયારીમાં લાગી જાઉં આપણી જીપીએસસી ક્લાસ વન ટુની એક મોક ટેસ્ટ સિરીઝ ચાલે છે આ જે અત્યારે ડિવાયસો અને મામલતદારની ભરતી આવી છે તેના પેપર તમારે જોવા હોય કે કેવી રીતના લેવાશે કેટલી ટાઈપના ક્વેશ્ચન આવે છે તો જીપીએસસી ક્લાસ વન ટુની જે આપણી મોકટેસ્ટ ચાલે છે તે તમે આપી શકો છો ફ્રી ઓફ કોસ્ટ છે ત્રણ આપણી મોકટેસ્ટ થઈ ગઈ છે અને આગળ બીજી પણ લેવાની છે ટોટલ નવ પ્રશ્નપત્ર આવવાના છે તો તે તમારે ખાસ ઉપયોગી રહેશે ચલો મળીએ છીએ એક નવડિયો સાથે ત્યાં સુધી હું રજા લઉં છું હેવ ઓસમ ડે